आ समाचार नेनो डीएपी खातर ने लईने मळी रह्या छे। हवे नेनो डीएपी खातर छे ते तमाम खेडूतो छे तेने मळी रहेशे। गुजरातमां खेडूतो माटे एक सारा समाचार छे। भावनगरना पालीताणामां एफकोना नेनो डीएपी खातरनुं लॉन्चिंग करवामां आव्युं छे, जेमां मनसुख मांडविया पण हाजर रह्या। ઉત્પાદન ઘટવાના બદલે ઉત્પાદન વધ્યું છે। હવે હવે આપણે બીજા કોઈને કંઈ પૂછવા જવાની જરૂર નથી। તમારામાંથી કોણે કોણે નેનો યુરિયા વાપર્યો જરા ઊંચો હાથ કરજો। અડધા લોકોએ તો વાપર્યું છે, કોઈને ઉત્પાદન ઘટ્યું હોય તો ઊંચો હાથ કરો। આપણે મહેન્દ્રજી કહેતા હતા કે લાલજીભાઈ કે નેચરલ ફાર્મિંગ કરી, પણ પછી ઘરે ખાવાના રીંગણા ન થાય મારી વાત ન માનો તમે। કોઈને ઉત્પાદન ઘટ્યું નથી, ઘટ્યું તો પછી આપણને વાપરવામાં કઈ વાંધો છે? दोस्तों एक बीजी मारी अपेक्षा छे, आपणे दरेक तालुकानी अंदर दरेक गामनी अंदर आ मीटिंग पूरी करी लेवी छे। चोमासु चालू थाय ए पहेला डीएपीनी सीजन पायानुं खातर आपणे नाखीए ए पहेला महिना दिनी अंदर रोज सांजे कार्यक्रम, रोज सांजे फरजियात। मने पण गाळो मळशे हूँ अहीं आव्यो हश तो हूँ आवीश। आपणे पहेलो एवो तालुको बनावी शकीए के आ वर्षे अमे यूरियानी एक थेली नथी वेची, અને જે ગામમાં યુરિયાની એક થેલી નો વેચાણ હોય, નેનો યુરિયા જ વેચાણ હોય, એ ગામને 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપીશું। અને જો તમે બરાબર લાગો તો આવતા ઉનાળા પહેલા, કારણ કે ઉનાળે ચૂંટણી હશે એટલે ડિસેમ્બર મહિનામાં આપણે નેનો યુરિયા આપણા તાલુકાની અંદર યુરિયાની થેલી વેચાણી જ ન હોય તો નરેન્દ્ર મોદીને આપણે પાલિતાણા લાવી શકીએ। હો કરવું છે આપણે એવું, જરા પાછળ કરવું છે એવું। દરેક ગામમાં મીટિંગ કરશો, દરેક ગામમાં આપણે મીટિંગ કરવી છે દોસ્તો। બાકીનું બધું જ અમે કરશું। મારા મનમાં બદલાવ એક સામૂહિક રીતે થવા જોઈએ, ધીમે 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 બદલાવ થાય, સમય વયો ગયો છે દોસ્તો। આપણે નેનો યુરિયા ને નેનો ડીએપી તરફ જવું છે। આપણે આપણા તાલુકાને વિકસિત તાલુકો બનાવવો છે દોસ્તો। અમે અમારો હોસલો ક્યારે વધશે? જ્યારે સામેથી એવો રિસ્પોન્સ આવે ત્યારે। આ કોના માટે કરી રહ્યા છીએ? અમે મનસુખભાઈને કોઈ ફાયદો નુકસાન કઈ લાંબો નથી ભાઈ, પરંતુ આપણા બધા લોકોનું હિત છે અને અમે તમારા છીએ। આ ભારતીય જનતા પાર્ટીની સરકારની વિશેષતા જ આ છે ભાઈ, જનતા જનાર્દનની અપેક્ષાઓને પૂરી કરવા માટેના પ્રયાસો। તમે કોઈ આમાંથી મને કહેવા નહોતા આવ્યા, હું ભારત સરકારનો આરોગ્ય મંત્રી છું। મેં નક્કી કર્યું, મહેન્દ્રસિંહ અને ભીખાભાઈને ફોન કર્યો કે તમે જગ્યા જુઓ તો આપણે મોટી હોસ્પિટલ કરવી હોય તો ક્યાં થાય, એટલે મને એણે કીધું કે આપણું દવાખાનું છે ને મોટું, એની પાછળ જગ્યા છે, એટલે મેં કીધું એનાથી મોટી કરવી હોય તો કે અમારે હાઈસ્કૂલની જગ્યા છે તમને આપી દેશો, મેં કીધું એનાથી મોટી કરવી હોય તો મને કે એનાથી મોટું તમારે શું કરવી છે? મેં કીધું આપણે ભાવનગરની સરટી હોસ્પિટલ છે ને એવડી હોસ્પિટલ અહીં કરવી છે, 250 બેડની હોસ્પિટલ કરવી છે, તો મને કે આપણે ઘેટી રોડ ઉપર જવું પડે અને ત્યાં સીડ ફાર્મ વાળી જગ્યા પડી છે। મેં કીધું સીડ ફાર્મ વાળી જગ્યાની તૈયારી કરો, 250 બેડની હોસ્પિટલના 200 કરોડ રૂપિયા ભારત સરકાર અને રાજ્ય સરકારથી હું મંજૂર કરાવું છું દોસ્તો। એનું ખાતમુહૂર્ત આપણે તરત જ કરવું છે, ટેન્ડર બેન્ડર થવા મળ્યા છે। 250 બેડની હોસ્પિટલ પણ આપણે અહીંયા કરવી છે। 250 બેડની હોસ્પિટલ થાય તો ત્યાં શું થાય? આપણા પાલિતાણામાંથી આપણા જિલ્લામાંથી કોઈ છોકરાને એમબીબીએસ થવું હોય તો ત્યાં મેડિકલ કોલેજે ચાલુ થશે, એટલે એને ભણવાનું ત્યાં થઈ જાય। આ સરકાર તરીકે વિસ્તારના ભલા માટે અમે કરી રહ્યા છીએ, ત્યારે આવા નવા બદલાવને આપણે સ્વીકારી આપણા વિસ્તારની અંદર એકે એક ગામની અંદર મિશન મોડમાં ઝુંબેશના રૂપમાં હર કિસાનને મળે તો વાત થવી જોઈએ નેનો યુરિયા વાપરો। તમે જ ઊંચા હાથ કર્યા છે, આમાંથી 30% લોકોએ ઊંચા હાથ કરીને કહ્યું છે કે અમે અમારા ખેતરમાં વાપર્યું છે। આપણે આપણા પાડોશીને કહીએ, ખેડૂત કોઈ નેતાની વાત સાંભળે ને કોઈ અધિકારીની વાત સાંભળે એના કરતાં ખેડૂત ખેડૂતની વાત વધારે સાંભળે, એટલા માટે કે ખેડૂત એક એવી કોમ્યુનિટી છે, ખેડૂત એક એવો સમાજ છે જેણે વર્ષો સુધી બહુ સહન કર્યું છે દોસ્તો। આપણે કુદરત ઉપર ભરોસો રાખીને કામ કરનાર લોકો છીએ, કુદરત ઉપર ભરોસો હોય ઈશ્વર અમને દેશે, સારો વરસાદ થશે, વાવણી કરીશું, ક્યારેક વરસાદ થાય ન થાય
પણ આપણે તો વાવણી કરી દઈએ અને વરસાદ ન થાય તો કદાચ મોલાત ફેલ થઈ જાય, વરસાદ ખેંચાઈ જાય, કુદરત પણ ક્યારેક આપણી સાથે અનજસ્ટિસ કરી લેતો હોય છે. બીજું, આપણે ભરોસાથી સીડની દુકાને ગયા, બિયારણ ખેતીવાડી બિયારણની દુકાને ગયા તો ખેડૂત ભરોસો કરે કે આ દુકાનેથી હું બિયારણ લેવા જાઉં છું અને ક્યારેક ભાંગરા આપણા ખેતરની અંદર થઈ જાય, બિયારણ નબળું નીકળે તો આપણે એની ઉપર કંઈ ફરિયાદ કરવા ન જતા. ઠીક છે, હશે મારા મારી કૃષ્ણાએ એટલે મારે ત્યાં ભાંગરા થયા. દોસ્તો, ભરોસાવાળા ખેડૂતે, ભરોસો કરનાર ખેડૂતોનો ભરોસો ભાઈ કઈ વાર તૂટ્યો છે, છતાં એણે ભરોસો કરવાનું ચાલુ કર્યું છે. ક્યારેક વરસાદ સારો થઈ ગયો, સારું બિયારણ નીકળી ગયું, સારું ઉત્પાદન થઈ ગયું, ઉત્પાદન થયું હોય, એણે અપેક્ષા રાખી હોય, જ્યારે વાવણી કરી હોય ત્યારે 2000 નું મણિકું છૂટશે અને પછી ક્યારેક ઉત્પાદન આવે, ખાડામાં માલ આવે ત્યારે 1000 નું થઈ ગયું હોય, તો આપણે એવું કહીએ કે જે નસીબમાં હશે એ ભાવ મળ્યો, વેચી દીધું અમારી જરૂર હતી. એટલે આપણે સતત આપણી સાથે અનજસ્ટિસ થતો રહ્યો હોવા છતાં પણ આપણે ભરોસો મૂક્યો નથી એવી સ્થિતિની અંદર ખેડૂત, ને જ્યારે ખેડૂત વાત કરે ત્યારે એ સૌથી વધારે સ્વીકારતો હોય છે. એટલા માટે ખેડૂત તરીકે આપણે આપણી જવાબદારી સ્વીકારીને, મારી ઈચ્છા છે દોસ્તો, આ પહેલી વાવણી પછી મારે એક વખત મોદીજીનો સંવાદ તાલુકા સાથે કરાવવો છે. વિડીયો કોન્ફરન્સથી કરે પણ આપણે ખેડૂતો સાથે વાત કરે કે ભાઈ અમે અમારી મંડળીમાં આ વખતે બિલકુલ એક બોરી પણ ખાતર નથી લીધું, યુરિયા લીધું જ નથી. એટલે મોદીજી વાત કરશે, કેવો રહ્યો અનુભવ આખો દેશ અને દુનિયા જોશે, એવું આપણે કરી શકીએ ખરા? ધીમા પડી ગયા, કરી શકીએ? કઈ મંડળી કરવા માંગે છે જરા ઊંચો વાત કરે. મોખડકા મંડળી, વાહ, હણોલ મંડળી, પાંચ પીપળા મંડળી, ચાર પાંચ મંડળી તૈયાર થઈ જ, રાતળી મંડળી, વડિયા મંડળી, વાહ, પાંચ સાત આઠક મંડળીઓ ઊંચો વાત કરે છે. કરશન બાપાએ ઊંચો વાત કર્યો છે, આકોલાળી મંડળી, આ બાજુ રાજુભાઈ ઊંચો વાત કર્યો, દેદડા મંડળી, ફાર્મર પ્રોડ્યુસર, પ્રતાપગઢ મંડળી, વાહ, બહુ મંડળીઓ ઊંચા હાથ કર્યા છે. જી તો દોસ્તો, આગ્રહ એટલા માટે છે ખેડૂત અને ખેતી બંનેના હિતમાં આ નેનો યુરિયા ને નેનો ડીએપી છે, પરંતુ એનો પ્રયોગ આપણે બરાબર શીખી લઈએ. એટલા માટે ગામડે મીટિંગ કરવાનું મેં એટલા માટે કહ્યું છે કે પ્રયોગ કરતા આપણે શીખી લેવું પડે બરાબર કઈ રીતે આપણે છંટકાવ કરવાનો છે. અને એક મંડળી તરીકે કેશુભાઈ બહુ સારી વાત કરી કે અમે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તરફથી તમને લોન આપવા માટે તૈયાર છીએ. બાર ડ્રોનનું એક મોડેલ બતાવ્યું છે, એક ડ્રોન બતાવ્યું છે. એક વખત આપણે વાલુકડની અંદર ડ્રોન ઉડાડવાનો પ્રયોગ કર્યો હતો. આ બલૂનથી આપણે છંટકાવ ન કરીએ, એક આપણી મંડળી એક બલૂન લઈ લે અને અહીંથી એક છોકરાને ઉડાડતા શીખવી દે, એક અહીંથી 1.5 કલાકની અંદર 100 વીઘાની અંદર છટકાવ રોજ, એવા સામાન્ય આપણે હિસાબ કિતાબ કરવાનો, હિસાબ કિતાબ એવો કરવાનો કે આપણે ભાગ્યો અથવા દાડિયાથી છટાવીએ તો કેટલો ખર્ચ થાય, એનાથી 1.5 ખર્ચની અંદર આ ડ્રોન આપણને છટકાવ કરી દે, એક સાથે છટકાવ થઈ જાય. આવી રીતે આપણી મંડળીના દ્વારા ડ્રોન ખરીદીએ, ગામમાં નવા નવા પ્રયોગો કરીએ, એ સમયની માંગ છે. આટલી મોટી સંખ્યાની અંદર આપ સૌ ઉપસ્થિત રહ્યા. આદરણીય દિલીપભાઈ કાલ વિદેશ હતા, રાત્રે આવ્યા, એમને સમાચાર મળ્યા કે પાલીતાણાની અંદર આટલો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે, મારે પણ જવું જોઈએ. એ ત્યાંથી સ્પેશિયલ અહીંયા આવ્યા, ઈફકોએ એટલી મહેનત કરીને આ કાર્યક્રમનું આયોજન કર્યું, એમને પણ આપણે અભિનંદન પાઠવીએ. ઘનશ્યામભાઈ મને લખીને મોકલ્યું છે, તમારે પણ આવો સંકલ્પ કરવાનો છે, આપણે વાત કરીને છૂટા થશું તો નાગજી દાદા ખીજાશે તમને મને બધાયને. ઘનશ્યામભાઈ કહ્યું છે કે આજથી અમે સંકલ્પ કરીએ છીએ કે
यूरिया ने डीएपी ने एक पण थेली नहीं वेचीए, जे स्टॉक छे ये पूरो थई जाए त्यार पछी थी अमे मंडली तरीके, एटले तीन गांव हो गए, ये मंडली में तीन गांव है, पांच गांव है, पांच गांव के हमारे जो कोऑपरेटिव के चेयरमैन है वो बोलते हैं अवस्थी जी कि हम आज से ही जो भी हमारे पास स्टॉक है उसको सेल कर देते, बाकी लाएंगे ही नहीं और नैनो डीएपी का ही उपयोग करेंगे। सबसे पहले मीटिंग वहां होनी चाहिए, वहां के किसानों को ये समझाना चाहिए कि कैसे यूज करना है, ताकि अच्छी तरह से एक एक किसान समझ ले उसका यूज इस तरह से करना है, ताकि हमें दिक्कत ना रहे, एक किलो भी उत्पादन कम नहीं होना है, बढ़ना है। इसलिए मैं आग्रह कर रहा हूं, कम होना होता तो मैं यहां भाषण ही नहीं करता। मुझे पता है कि भाषण करना बहुत सरल बात है, हर लोग बड़े बड़े भाषण करके चले जाते हैं, लेकिन शिवाजी पैदा होना चाहिए, पड़ोस के घर पे तो होगा नहीं, गाय रखनी चाहिए, लेकिन पहले आपके घर पे तो दो गाय बांध रख ले भाई। भाषण करते हैं कि गाय रखो, क्यों गाय लोगों ने नहीं रखी? गाय सस्टेनेबल नहीं है, एक गाय के पीछे मेहनत लगती है, इतनी इनकम नहीं है तो गाय नहीं रखी। पहले मुझे एक काम करना होगा कि गाय की इनकम ऐसी हो, एक गाय से उत्पादन इतना हो, ताकि लोग गाय अपने घर में गाय रखे। इस एक घटना से सीखते हुए, क्योंकि 25 साल मेरा भी हो गया और 25 साल से किसानों के साथ तो भाषण होता ही रहा, कई चीजें नहीं हुई, नहीं होने का एक ही रीजन था कि भाषण करने वाले धरती पे नहीं थे। धरती में क्या होता है उसको या तो पता नहीं था, या तो ये करना ये आर्थिक दृष्टि से उचित नहीं था। लेकिन नैनो यूरिया और नैनो डीएपी, ये दोनों से उत्पादन में कमी नहीं होनी है, खर्च बचना है, इसलिए किसान को मेरा आग्रह है और इसलिए किसान उसको अपनाएगा, ये मुझे पूरा विश्वास है। आप सबको अनेकानेक शुभेच्छाएं, धन्यवाद। पालीताणा, भावनगर अने गुजरात। तो अत्यारे आप मनसुख मांडविया मंत्री ने सांभळी रहा था, अने खेडूतोए वर्षो सुधी खूब सहन कर्यो होवानी वात तेमणे करी हती। आ साथे जे नैनो डीएपी खातर छे तेनुं लॉन्च पण कर्युं हतुं, તેમણે કહ્યું હતું કે આપણે 250 બેડની હોસ્પિટલ પણ અહીંયા તૈયાર કરવાની છે તેવી વાત પણ કરી હતી। હોસ્પિટલ આવશે એટલે અહીં મેડિકલ કોલેજ પણ આવશે।